જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હરમેશ સત્યની સાથે. ગારિયાધર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા ઝુંબેશ હાથ ધરાઈ. ગારિયાધર નગરપાલિકા ચીફ ઓફિસરનો ચાર્જ સંભાળતા વીડી પૂજારા. ચાર્જ સંભાળતાની સાથે શહેરની મુલાકાત લેતા ચીફ ઓફિસર. ગારિયાધર શહેરમાં અવારનવાર ગંદકીના પ્રશ્નો ઉઠતા અને કાયમી ગંદકીના પ્રશ્નો હલ કરવા લાલા. શહેરમાં વેપારી ફેરિયા શાકભાજી વિક્રેતાની સ્થળ પર મુલાકાત કરવામાં આવી. શહેરમાં વેપાર કરતા વિક્રેતાઓની સ્વચ્છતા બાબતે ધ્યાન દોરતા ચીફ ઓફિસર. શહેરીજનોને કચરા નાખવા ફરજિયાત ડસ્ટબિનનો ઉપયોગ કરવા જણાવ્યું. ફેરિયા વેપારી શાકભાજી વિક્રેતાની આજે સ્થળ મુલાકાત કરી ગંદકી બાબતે નોટિસ દળની કાર્યવાહી કરવામાં આવી. કોઈપણ વેપારી દ્વારા જાહેરમાં કચરો નાખી ગંદકી કરવામાં આવશે તો દંડ અને ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ ચોમાસાની ઋતુ અને કોરોના સંક્રમણ હોય અને સ્વચ્છ ભારત મિશન ચાલી રહ્યું હોય ત્યારે સ્વચ્છતા જાળવવી દરેક નાગરિકોની ફરજ બનતી હોય છે. ત્યારે નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને સહયોગ આપવા ભારપૂર્વક જણાવ્યું હતું. અશ્વિન કણસાગરા, સ્પીડ ન્યૂઝ 17, ગારિયાધર. તમારું નામ બોલો. માસગઢ નામ બોલો. હું વીડી પૂજારા, ચીફ ઓફિસર ગારિયાધર નગરપાલિકામાં આજે ચાર્જ સંભાળેલ છે. આજે હાજર થયા પછી એક કલાક પછી સફાઈને લગતા જે સુપરવાઇઝર હતા એમને મિટિંગ બોલાવી સફાઈ અભિયાન કઈ રીતે ચાલે છે એ અંગે અમે જાતે બજારની મુલાકાત લઈ અને કડક ચેકિંગ હાથ ધર્યું છે. તમામ દુકાનદારોને આજે વોર્નિંગ આપી છે કે તમારે દુકાનની આગળ કચરો પાડવો નહીં, ડસ્ટબિનનો ઉપયોગ કરવો. ડસ્ટબિન આપી હશે એનો ઉપયોગ નહીં કરો તો અમે દંડનીય કાર્યવાહી કરશું. અમુક દુકાનદારોને આજે પણ દંડ કરવામાં આવ્યો છે, નોટિસ બી આપવામાં આવી છે અને સ્થળ ઉપર 200 રૂપિયા દંડ અમે વસૂલ કર્યો છે. એકને દુકાનદાર બીજી વાર જે પકડાશે તો એના 500 રૂપિયા દંડ કરશે અને ત્રીજી વાર પકડાશે તો એના પર પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. આપણે સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે, કોરોનાની મહામારી છે, ચોમાસાની સિઝન ચાલુ થઈ છે. આવા વાતાવરણની અંદર લોકોનું આરોગ્ય જળવાય, શાકભાજીવાળા ખરાબ વસ્તુ ના વેચે એની પણ તકેદારી રાખવા આપણે દરેકને જણાવ્યું છે. અને દરેકે દરેક શાકભાજીવાળા હોય, કરિયાણાવાળા હોય કે કોઈપણ જાતની દુકાનદાર હોય એણે ફરજિયાત ડસ્ટબિનનો ઉપયોગ કરવો પડશે અને કચરા દુકાનની આગળ કે રોડ ઉપર જાહેરમાં ફેંકાશે નહીં, અન્યથા દંડનીય કાર્યવાહી કરવા માટે અને દંડ ભરવા માટે એને તૈયાર રહેવું પડશે.